ધોરણ અગિયાર ભૂગોળ વિષયની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટની સમજૂતી આપવાની છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરી અને છેલ્લી ઘડીએ પણ એસીમોથી એસી માર્ક્સ પૂરેપૂરા આવી શકે છે તો આ બ્લુ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે અને આપણે ધોરણ અગિયાર માટે બ્લુપ્રિન્ટ આપવાની શરૂઆત કરી દીધી છે અને ટૂંક સમયની અંદર દરેક વિષયના મોસ્ટ આઈમી પ્રશ્નો તમને સેક્શન એથી લઈ અને એ સુધી આપવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અચૂક કરજો આપણે સેક્શન એની વાત કરીએ એટલે કે વિભાગ એ તમારે દસ ગુણનો રહેશે જેની અંદર વિકલ્પો પૂછાય છે એટલે કે દસે દસ વિકલ્પો પૂછાય છે હવે વિકલ્પ તમારે કયા કયા ચેપ્ટરના તૈયાર કરવાના છે તો ચેપ્ટર બે ચેપ્ટર ત્રણ ચેપ્ટર ચાર ચેપ્ટર પાંચ પછી દસ અગિયાર બાર ચૌદ પંદર અને સોળ એટલે કે આટલા ચેપ્ટરમાંથી તમારે એમ સીક્યુ પૂછાવાના છે અને દરેક ચેપ્ટરના તમારે ખાસ જે સ્વાધ્યાયના એમસીક્યુ આપેલા હોય એ સ્વાધ્યાયના એમસીક્યુ બધે બધા તૈયાર કરી દેવાના છે અહીંયા જેટલા ચેપ્ટર આપેલા છે ને એ દરેક ચેપ્ટરના તમારે સ્વાધ્યાય મોથી એમસીક્યુ તૈયાર કરશો તો એમાંથી પૂરેપૂરા ગુણ આવી શકે છે દસ મોથી દસ એટલે કે મોટાભાગે સ્વાધ્યાયના જ એમસીક્યુ પૂછાતા હોય છે એના પછી આપણે સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બી તમારે એક એક વાક્યના પ્રશ્નો રહેશે અને એના ગુણભાર પણ દસ ગુણ છે એટલે કે દસ પ્રશ્નો છે અને દરેકના એક ગુણ એટલે કે દસ ગુણનું તમારે સેક્શન બી રહેશે હવે આની અંદર કયા કયા ચેપ્ટર છે તો ચેપ્ટર એક ચેપ્ટર બે ચેપ્ટર ત્રણ ચેપ્ટર ચાર અને પાંચ એટલે કે ચેપ્ટર એકથી પાંચ અને પછી ચેપ્ટર સાત નવ દસ અગિયાર અને બાર તો આટલા ચેપ્ટરમાંથી તમારે એક એક ગુણના પ્રશ્ન પૂછાશે તો આ પણ તમારે સ્વાધ્યાયના જ પ્રશ્નો ખાસ તૈયાર કરવાના છે ચેપ્ટર એકથી પાંચના સાત પછી નવ દસ અગિયાર અને બાર આટલા ચેપ્ટરના તમારે સ્વાધ્યાયના એક એક વાક્યના પ્રશ્નો બધા તૈયાર કરી દેવાના છે તો પણ તમારે સેક્શન બેની અંદર પૂરેપૂરા ગુણ આવી જશે એના પછી આપણે સેક્શન સીની વાત કરીએ તો બે બે ગુણના પ્રશ્નો પૂછાશે દરેકનો બે ગુણ આવી રીતે સેક્શન સી તમારે સોળ ગુણનો રહેશે અને આની અંદર આઠ પ્રશ્નો તમારે પૂછાવાના છે અને સોળ ગુણ તમને મળી જશે તો બે ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે તો ચેપ્ટર છ ચેપ્ટર આઠ ચેપ્ટર નવ ચેપ્ટર અગિયાર બાર તેર સોળ અને સત્તર આટલા ચેપ્ટરમાંથી તમારે બે ગુણના પ્રશ્નો પૂછાશે અને આની અંદર જે કુદરડી કરેલી છે એટલે કે ચેપ્ટર નંબર આઠ અને ચેપ્ટર નંબર તેર એમાંથી તમારે અથવામાં એક એક પૂછાશે પૂછાય એટલે કે બે પ્રશ્નો તમારે અથવામાં મળી જશે તો ચેપ્ટર આઠમાંથી બે પૂછાશે એમાંથી કોઈ પણ એક લખવાનો ચેપ્ટર તેરમાંથી પણ બે પૂછાય એમાંથી કોઈ પણ એક લખવાનો તો બે ગુણના પ્રશ્નો માટે તમારે આટલા ચેપ્ટર ખાસ તૈયાર કરી દેવાના છે ચેપ્ટર છ આઠ નવ અગિયાર બાર તેર સોળ અને સત્તર એના પછી આપણે વિભાગ ડીની વાત કરીએ એટલે કે ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પૂછાય છે વિભાગ ડી તમારે ચોવીસ ગુણનો રહેશે હવે આની અંદર કયા કયા ચેપ્ટર છે તો ચેપ્ટર સાત આઠ દસ અગિયાર બાર ચૌદ અને સત્તર આટલા ચેપ્ટરમાંથી તમારે ત્રણ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં ચેપ્ટર દસ અને ચેપ્ટર જે સત્તર છે એના અથવામાં બે પ્રશ્નો પૂછાશે એટલે કે એમાંથી કોઈ પણ એક એક લખવાનો થશે તો આટલા ચેપ્ટર તમારે ખાસ તૈયાર કરી દેવાના છે વિભાગ ડી માટે એના પછી વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ તમારે પાંચ પાંચ ગુણના પ્રશ્નો રહેશે અને ચાર પ્રશ્નો લખવાના છે અને વીસ ગુણનું સેક્શન એ આવશે હવે આ વિભાગી એટલે કે મોટા પાંચ ગુણના પ્રશ્નો માટે કયા કયા ચેપ્ટર છે તો ચેપ્ટર અગિયાર બાર અને તેર અને ચૌદ અગિયાર બાર તેર અને ચૌદ આટલા ચેપ્ટર તમારે પાંચ ગુણ માટે તૈયાર કરવાના છે અગિયારમાં માંથી બે પ્રશ્નો પૂછાશે કોઈ પણ એક લખવાનો બારમાંથી બે પૂછાશે કોઈ પણ એક લખવાનું અને તેર અને ચૌદમાંથી એક એક પ્રશ્ન પૂછાશે તો આ રીતે તમારી સેક્શન એ તમારે તૈયાર કરવા છે હવે પ્રકરણ વાઇઝ ગુણભાર જોઈએ કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણ નું પૂછાય છે તો ખાસ અહીંયા તમે જુઓ કે તમારે છેલ્લા જે ચેપ્ટર છે ચેપ્ટર અગિયાર બાર તેર અને ચૌદ આટલા ચેપ્ટર તમે કરશો ને તો પણ તમારે કેટલા ગુણ થઈ જાય છે તો આમાંથી પણ તમારે બેતાલીસ જેવા ગુણ થઈ જાય છે તો ખાસ તમારે ફોકસ કયો કરવાનું છે ચેપ્ટર અગિયાર બાર તેર ચૌદ અને એના પછી તમારે એક ચેપ્ટર સત્તર નંબરનું જે ચેપ્ટર છે એ તૈયાર કરી દેવાનું છે આટલા તમે તૈયાર કરશો તો પણ તમારે સુડતાલીસ અડતાલીસ ગુણ થઈ જશે હવે પ્રકરણ પ્રકરણવાઇઝ આપણે ગુણભાર જોઈએ તો ચેપ્ટર એકમાંથી તમારે એક ગુણનું પૂછાશે ચેપ્ટર બેથી લઈ અને ચેપ્ટર સ સુધી જે છે એમાંથી બે બે ગુણના પ્રશ્નો બે બે ગુણનું પૂછાશે અને ચેપ્ટર સાત મોથી ચાર ગુણ ચેપ્ટર આઠમાંથી પાંચ ગુણનું પૂછાશે એના પછી ચેપ્ટર નવ છે એમાંથી ત્રણ ગુણનું અને ચેપ્ટર દસમાંથી પાંચ ગુણનું જ્યારે ચેપ્ટર અગિયાર અને બારમાંથી બાર બાર ગુણનું પૂછાશે ચેપ્ટર તેરમાંથી સાત ગુણનું પૂછાશે ચેપ્ટર ચૌદમાંથી બાર ગુણનું પૂછાશે ચેપ્ટર પંદર જે છે એમાંથી એક ગુણનું અને ચેપ્ટર સોળમાંથી ત્રણ ગુણનું અને ચેપ્ટર સત્તરમાંથી પાંચ ગુણનું પૂછાશે તો આવી રીતે તમારે જે છેલ્લા જે ચેપ્ટરો છે ખાસ એ વધારે ફોકસ તૈયાર કરવાનું છે અને પહેલી પ્રથમ પરીક્ષાનો જે સિલેબસ હતો એમાંથી તમારે પંદર ટકા અને બીજી પરીક્ષાના સિલેબસમાંથી વીસ પચીસ ટકા અને બાકીનું સાહીઠ ટકા તમારે પાછળના ચેપ્ટરમાંથી પૂછાવાનું છે બરાબર તો આ રીતે તમારે તૈયાર કરવાની છે અને બીજા વિષયની બુલપ્રિન્ટ પણ આપીશું અને આઈએમપી પ્રશ્નો પણ ટૂંક સમયની અંદર તમને આપી દઈશું